नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चेप्टर नंबर आठ राशियों तुलनाओ एम स्वाध्याय 8.3 अंदर आज आप दाखला नंबर बे जोशू। तो दाखला नंबर बे जे अगौ आप जो पूर्वज्ञान जो मेड़ू है यूज आप उपयोग करवानो छे। हाँ, तो दाखला नंबर बे नी रकम छे, कमलाए स्कूटर खरीदवा बैंक माथी रुपया 26,400 प्रति वर्ष 15% दरे चक्रवृत्ति व्याजे लीधा। 2 वर्ष 4 महीना पछी उधार चुकते करवा माटे तेणे केटली रकम चूकवी पड़से। तो मित्रों अहीं खास ध्यान राखवानुं छे के 2 वर्ष माटे चक्रवृत्ति व्याजनी रीते व्याज मुदल शोधो अने त्रीजा वर्षनुं मुदल गणी। हाँ, कारण के त्रीजा वर्षनुं आपणे व्याज मुदल गणी अने 4/12 वर्ष माटे सादुं व्याज शोधो। आपणे आ जे रकम छे एनो सार छे मैं अहीं सूचनमां मूक्यो छे ए प्रमाणे आपणे दाखलानी आपणे गणतरी लेवानी छे। तो आपणे आगळ अगाउ जे समजण मेळवी छे एनो उपयोग करशुं। तो गणतरी अहीं आपणे रुपया 26,400 2 वर्षनुं 15% लेके चक्रवृत्તિ વ્યાજ શોધશું। તો તે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ પર 15% લેકે 4 માસનું સાદું વ્યાજ શોધશું। તો મુદ્દલ પી બરાબર 26,400, વ્યાજનો દર આર બરાબર 15% અને મુદત ટી બરાબર 2 વર્ષ। હં, તો એન બરાબર પણ 2 વર્ષ થશે। સૂત્ર છે આપણી પાસે એ બરાબર પી કૌંસમાં 1+R/100 ઉપર એન ઘાત બરાબર 26,400 કૌંસમાં 1+15/100 ઉપર 2 ઘાત। તો 26,400 હવે અહીંયા આપણે લસા લેશું તો 100 એકા 100 અને 100+15/100 ઉપર 2 ઘાત થશે। તો 26,400 115/100 ઉપર 2 ઘાત છે તો 2 વખત આપણે લખશું બરાબર, તો 2 મીંડા અહીંયાથી ઉડી જશે। તો હવે આપણી પાસે અહીંયા 264 × 115 × 115 અને 100 છે તો એનું આપણે ગણતરી કરશું ત્યારે આપણે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ એ બરાબર 34,914 મળશે। હવે બાકીના 4 માસનું વ્યાજ શોધવા રૂપિયા 34,914 મુદ્દલ બનશે। હા મિત્રો, હવે આપણે આજે આપણે ગણતરી કરી છે એના અંદર આપણે અહીંયા કહેવામાં આવેલું છે કે બાકીના જે 4 મહિનાની ગણતરી છે હા એના અંદર જે સાદું વ્યાજે જે ગણતરી કરશું પણ ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ એ છે જે આપણે આ દાખલો ગણ્યો એમાં જે મળ્યું છે 34,914 એ હવે આપણા માટે પ્રિન્સિપલ એટલે કે પી બનશે, એટલે કે મુદ્દલ બનશે અને વ્યાજનો દર 15% અને મુદત ટી બરાબર હવે 4 માસનું લેવાનું છે। તો 1 વર્ષમાં 12 મહિના હોય તો એનું 4 માસનું લેવાનું છે, 4/12 વર્ષ થશે। કારણ કે 1 વર્ષની અંદર 12 મહિના હોય છે, 4 માસનું શોધવાનું હોય ત્યારે છેદમાં આપણે 12 મૂકવાથી વર્ષમાં ફેરવાઈ જશે। તો સાદું વ્યાજ ST એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર P×R×T/100। પીની કિંમત હવે આપણા માટે શું બનશે, 34,914, આર વ્યાજનો દર 15% છે અને ટી સમય છે 4 માસનો એટલે 4 લેશું। ઓકે, 4/12 લેશું પણ 12 આપણે છેદમાં લઈએ છીએ કારણ કે અહીંયા ટી બરાબર 4/12 છે, 12 છેદમાં લીધા છે અને સૂત્રના 100 આવશે છેદમાં। ચલો અહીંયા આપણે 4×12 અને 3×5 15, હા તો આપણે અહીંયા વધશે 1,74,570/100 થઈ જશે બરાબર। તો હવે અહીંયા 100માં 2 મીંડા છે, 2 પોઈન્ટ અંદર ખસકાવશો તો આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ રૂપિયા 1,745.70 મળશે। તો આમ કમલાએ વ્યાજ સહિત ચૂકવવાની રકમ રૂપિયા 34,914+1,745.70 બંનેનો ટોટલ કરશું તો રૂપિયા 36,659.70। આમ કમલા વ્યાજ સહિત રૂપિયા 36,669.70 ચૂકવશે। હું આ આખા દાખલાનું આપણે તમને સિમ્પલ ગણતરી સાથે મેં તમને સ્પષ્ટીકરણ આપ્યું। તો આ દાખલા નંબર 2 આવી રીતે થશે, ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ। મિત્રો હવે આપણે દાખલા નંબર 8.3 દાખલા નંબર 3 જોઈએ। તો ફેબિનાએ રૂપિયા 1,250 3 વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ
एज रकम एज समय माटे 10% दरे चक्रवृद्धि व्याजे उधार लीधा, कोण वधारे व्याज चूकवशे अने केटलू? अहींया बेनेनी गणतरी करवानी थशे, फेबीना अने राधानी। तो आपणे सौ प्रथम फेबीनानी गणतरी करिए। तो फेबीना रुपया 12,500 सादा व्याजे 12% लेखे 3 वर्ष माटे उधार ले छे। तो मुदल पी बराबर 12,500 थशे, व्याजनो दर आर बराबर 12% थशे अने मुदत टी बराबर 3 वर्ष छे, हाँ एटले के एन बराबर 3 थशे। तो सादु व्याज एने आपणे सीम्पल इंटरेस्ट कही छीए, एसटी, हाँ एसआई। तो सादु व्याज बराबर पी गुण्या आर गुण्या टी छेदमां 100। तो पी की किंमत है 12,500, आर छे 12% अने टी छे ई 3 लेशुं अने छेदमां 100, बे मींडा अहींया उड़ी जशे। तो हवे तमने 125 गुण्या 12 गुण्या 3 नो गुणाकार करशुं तो अहींया आपणे 4,500 रुपया थशे। तो सादु व्याजे रुपया 4,500 थाय छे। तो हवे राधिका ની ગણતરી કરીએ, તો રાધિકા ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે। તો રાધિકા રૂપિયા 12,500 ચક્રવૃદ્ધિ વ્યાજે 12% લેખે 3 વર્ષ માટે ઉધાર લે છે। તો મુદલ પી બરાબર અહીંયા 12,500, વ્યાજનો દર આર બરાબર 10% છે, મુદત ટી બરાબર 3 વર્ષ છે તો એન બરાબર પણ 3 થઈ જશે। તો સૂત્રમાં કિંમત મૂકશું, એ બરાબર પી કૌંસમાં 1+R/100 ઉપર એન ઘાત, સૂત્ર પરથી એ બરાબર 12,500 કૌંસમાં 1+10/100, કારણ કે આર બરાબર 10 લીધા છે એના છેદમાં 100 ઉપર એન બરાબર 3 લેશું, હા કિંમત મૂકશું, પછી અહીંયા આપણે લસા લેશું ત્યારે આપણે મળશે કે 12,500 કૌંસમાં 100+10/100 ઉપર એન ઘાત। તો હવે અહીંયા બનશે 100+10 એટલે 110/100 ઉપર એન ઘાત, એટલે કે એન બરાબર 3 મૂકશું, નીનું બીનું અહીંયાથી ઉડી જશે। તો આપણી પાસે ગણતરીનું આપણે સ્પષ્ટીકરણ કરીએ તો હવે આપણી પાસે વધશે 12,500, હા હવે અહીંયા 100/10 વધશે એ ઉપર 3 ઘાત છે, 3 વાર લખશું, હા 11/10 અને 11/10 એક મીંડું અહીંયાથી ઉડશે, એક મીંડું અહીંયાથી ઉડી જશે, હા તો હવે આપણે અહીંયા 125ના અવયવ પાડી નાખીએ તો 25 50 થશે અને અહીંયા 11 × 11 × 11 છે, હા અને છેદમાં 10ના અવયવ પાડી નાખીએ એટલે 5 × 2 = 10, 2 2 અહીંયા ઉડી જાય છે। તો આપણી પાસે ઉપર શું વધશે, 25 × 11 × 11 × 11 / 2 એનો ભાગાકાર કરશું 2 વડે ઉપરનો ગુણાકાર કરીને, તો આપણે જવાબ મળશે વ્યાજ મુદલ, હા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ બરાબર 16,637.50। તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ રૂપિયા 16,637.50। તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદલ માઇનસ મુદલ, તો વ્યાજ મુદલ આવશે 16,637.50 અને મુદલ આવશે 12,500। તો આપણે માઇનસ કરશું તો આપણો જવાબ મળશે 4,137.50। તો આમ ફેબીનાએ વધુ વ્યાજ ચૂકવવું પડશે, કારણ કે આપણે ફેબીનાની આપણે ગણતરી કરી છે, સાદા વ્યાજ એ આપણી પાસે છે 4,500 અને રાધિકાએ એની ગણતરી કરી છે ત્યારે એની ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 4,137.50। તો આમ ફેબીનાએ વધુ વ્યાજ ચૂકવવું પડશે, ફેબીનાએ ચૂકવવાનું વધુ વ્યાજ બરાબર ફેબીનાએ સોરી અહીંયા આપણે ફેબીનાનું વ્યાજ માઇનસ રાધિકાનું વ્યાજ કરશું તો આપણે ગણતરી કરશું તો તફાવત આપણે મળશે 4,137.50 કરશું તો આપણે 662.50। આમ ફેબીનાએ રૂપિયા 362.50 વધુ વ્યાજ ચૂકવવું પડશે। તો આ દાખલા નંબર 3 થઈ ગયો, બરાબર 3ની આપણે મેં તમને સ્પષ્ટીકરણ આપ્યું, હા અને જે નાની નાની ગણતરીઓ છે એની તમામની હું તમને માહિતગાર કરતો જઉં છું। હવે આના પછી આપણે દાખલો આગળ જોઈએ મિત્રો, અહીં દાખલા નંબર હું 5 સમજાવું છું, દાખલા નંબર 4 છે એ તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે, હા સૂત્રમાં કિંમત મૂકી અને સરસ રીતે દાખલો છે તમારે ગણવાનો છે, કારણ કે અગાઉ દાખલાઓનું મેં તમને સ્પષ્ટીકરણ સરસ રીતે કર્યું છે તો તમને દાખલો આવડશે, તમે સૌ પ્રયત્ન દાખલા નંબર 4 છે એ ગણતરીમાં લેજો। હું દાખલા નંબર 5 કરાવું છું, તો દાખલા નંબર 5ની રકમ છે વાસુદેવન રૂપિયા 60,000 ને 12% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે, તો તેને 6 મહિના પછી બીજો આપણે ગણતરીમાં આવશે કે 1 વર્ષ પછી કેટલી રકમ મળશે। વાસુદેવન છે એ 60,000 રૂપિયા છે, હા એ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે એટલે એને 6-6 મહિને એને વ્યાજ મળશે, તો આપણે ગણતરી કરશું તો 1 છે 6 મહિના અંતે કેટલું વ્યાજ મળશે, તો ગણતરી કરી પી બરાબર 60,000, વ્યાજનો દર મિત્રો અહીંયા અર્ધવાર્ષિક છે એટલે કે 12/2 થઈ જશે એટલે 6% થઈ જશે,
હા એનું મેં તમને સમજાવી દીધું છે, કારણ કે અર્ધવાર્ષિક હોય તો એ ભાગ્યા બે કરવામાં આવે છે, અહીંયા 12% છે અને ભાગ્યા બે કરશું એટલે 6% થઈ જશે. મુદત ટી બરાબર 6 માસ છે, બરાબર, એટલે કે એન બરાબર 1 થઈ જશે. અહીં વ્યાજ 6 માસે ગણવાનું છે, તો સૂત્રમાં કિંમત મૂકશું. સૂત્ર છે આપણી પાસે પી કૌંસમાં 1 + r/100 / n, તો પી બરાબર 60,000 છે, કૌંસમાં 1 + r ની કિંમત છે 6/100 / n. તો હવે ગણતરી કરશું, લસા લેશું ત્યારે આપણે ગણતરી કરશું. 60,000 કૌંસમાં 100 + 6/100, તો અહીંયા 100 + 6 એટલે કે 106/100 થઈ જશે. 2 મિનિટ અહીંયા તૂટી જાય છે, તો અહીંયા 600 × 106 કરશું ત્યારે આપણે જવાબ મળશે 63,600 રૂપિયા. ચક્રવૃત્તિ વ્યાજ મુદલ રૂપિયા 63,600 આપણે અહીંયા 6 માસ એટલે કે 6 માસના અંતે મળશે. હવે આપણે એની ગણતરી 1 વર્ષ પછી કેટલી રકમ મળશે એ રકમમાં આપણે આપેલું છે, તો એની ગણતરી કરશું. મુદ્દો નંબર 2, 1 વર્ષ પછીના અંતે ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી. મુદલ રૂપિયા 60,000, વ્યાજનો દર આર બરાબર અહીંયા 12/2, કારણ કે આપણે 1 વર્ષના અંતે કેટલા મળશે, 6 મહિનાની ગણતરી થઈ ગઈ, હવે એના પછીના 6 મહિનાની આપણે ગણતરી કરવાની છે, તો આપણે 12/2 જ કરવા પડશે, અહીંયા 6% થઈ જશે. તો સૂત્ર મૂકશું, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 / n, બરાબર, કારણ કે અહીંયા 6 મહિના પછી છે, બીજા 6 મહિના છે, તો એન બરાબર 2 લેવા પડશે, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર 60,000 કૌંસમાં 1 + r/100 / 2, તો 60,000 કૌંસમાં લસા લેશું એટલે આપણે અહીંયા 100 + 6/100 / 2 મળી ગઈ. તો હવે 100 + 6 એટલે 106 થઈ જશે, ઉપર 2 ઘાત છે તો 2 વખત લખાશે 60,000 × 106/100 × 106/100. 2 મિનિટ અહીંયાથી ઉડી ગયા, 2 મિનિટ અહીંયાથી ઉડી જશે એટલે ઉપર વધશે 6 × 106 × 106, એનો ગુણાકાર કરશું તો આપને મળશે 67,416 રૂપિયા. તો ચક્રવૃત્તિ વ્યાજ એ બરાબર 67,416 રૂપિયા આપને ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું. તો આમ વાસુદેવનને 6 માસ પછી રૂપિયા 63,600 અને 1 વર્ષ પછી રૂપિયા 67,416 મળશે. તો આ દાખલાની આપણે ગણતરી કરી, 6 માસ પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે એની આપણે અહીંયા તમામ જે મુદ્દાની સમજૂતી હતી મેં તમને આપી. અને દાખલા નંબર 4 તમારે હોમવર્કમાં લેવાનો છે, અને દાખલા નંબર 5 જેવો દાખલો નંબર 6 છે તો એ પણ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. હવે હું દાખલા નંબર 7 લઉં છું. મિત્રો, દાખલા નંબર 7ની આપણે રકમ જોઈએ તો દાખલા નંબર 7, મારિયાએ રૂપિયા 8,000 વ્યવસાયમાં રોક્યા, તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃત્તિ વ્યાજ મળશે તે શોધો. એમાં પહેલી ગણતરી કરવાની છે બીજાના વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે, અને બીજી ગણતરી કરવાની છે કે ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. તો આપણે ગણતરી કરીએ, તો આપણે પહેલી ગણતરી કરીએ કે ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી 2 વર્ષ માટે આપણે લઈએ, બરાબર. તો ગણતરી આપણે આગળ વધારીએ છીએ, કારણ કે અહીંયા લખેલું છે કે બીજાના વર્ષના અંતે એટલે કે 2 વર્ષના અંતે કેટલી મળવાની છે એની ગણતરી કરવાની છે. તો મુદત આપણી પાસે 8,000, વ્યાજનો દર છે 5%, મુદત 2 વર્ષ માટે છે એટલે એન બરાબર 2 થઈ જશે. આ સિમ્પલ ગણતરી છે. તો એ બરાબર પી કૌંસમાં 1 + r/100 / n કિંમત મૂકી દઈએ છીએ આપણે બધી. અહીંયા લસા લેશું ત્યારે 8,000 × 100 + 5/100 / 2 આવશે. તો અહીંયા 105/100 થઈ ગયા, અને ઉપર 2 ઘાત છે એટલે 2 વાર લખવાનું થશે. તો 1-2 મિનિટ અહીંયા ઉડી જશે, 1 મિનિટ અહીંયાથી ઉડી જશે. તો આપણી પાસે ગણતરીમાં અહીંયા 8 વધશે, અને 105 × 105/10 અવયવ પાડી નાખી એટલે 5 × 2 = 10 થઈ જશે, બરાબર. 21 + 5 = 105 થશે, અને 4 × 8 થઈ જશે, 2 અહીંયાથી ઉડી જશે એટલે 4 × 8, બરાબર. તો આપણી પાસે વધ્યા શું, 4 × 21 × 105, એનો ગુણાકાર કરશું તો આપને મળશે અહીંયા 8,820 રૂપિયા. તો આમ 2 વર્ષને અંતે મારિયાના નામે રૂપિયા 8,820 જમા થશે. તો બીજી ગણતરી આપણે જે કરવાની છે એ પણ જોઈ લઈએ. ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી 3 વર્ષ માટે, 3 વર્ષ માટે વ્યાજમાંથી ગણતરી કરવાની છે. તો અહીંયા મુદલ પી બરાબર 8,000, વ્યાજનો દર આર બરાબર 5%, મુદત 3 વર્ષ માટે અને એન બરાબર 3. તો સૂત્ર, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 / n. તો પીની કિંમત આપણે 8,000 × 1 + r/5/100 / 3. ઓકે, તો લસા લેશું તો આપણે 8,000 કૌંસમાં
सौ प्लस पांच छेद में सौ ऊपर त्रण घात एट्ल के एक सौ पांच छेद में सौ है त्रण वक्त लखशू बे मिंड अँ उड़ाड़ू एक मिंडू अँ उड़ाड़ू तो हमें अपनी पास आठ वे अवयव पाड़ी नाखो चार दू आठ पचे अँ एक सौ पांच अवयव पाड़ी नाखी तो शूँ तो एक पचास ओके पीछे अँ एक सौ पांच आप पाचा एमने मूकी दीदा है अँ पर मूकी दीदा है। चलो हमें नीचे आप दस से सौ है तो यहाँ अवयव पाड़ी नाख पांच दू दस अँ पच्चीस चौकू सौ चलो उड़ाड़ी छे पांच पांच अँ उड़ी गया बराबर मित्रों बे अँ उड़ी जैसे बराबर हवे अहीं आपणी पासे चार छे तो चार अहींथी उड़ी जशे। हाँ हवे आपणे गणतरी में आगळ वधीए तो पच्चीस ना अवयव पाड़ी एटले पच्चीस 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 थाय तो आपणे अहींथी आने उड़ाड़ीए छीए कि एकवीस पचास एक सौ पांच आने पण उड़ाड़ी छीए एटले एकवीस पचास एक सौ पांच एटले हवे ऊपर वधे छे आपणी पासे एकवीस गुणिया एकवीस गुणिया एकवीस तो त्रणेयनो गुणाकार करशुं तो आपने नव हज़ार बसो ने एकसठ रुपया मळशे। तो त्रण वर्ष ने अंते मारियाना नामे रुपया नव हज़ार बसो एकसठ जमा थशे। तो तीजा वर्षनू व्याज बराबर त्रण वर्षनू व्याज माइनस बे वर्षनू व्याज बे वर्षनू व्याज माइनस करशो तो तीजा वर्षे केटलू मळशे एनी आपणे अहींया गणतरी लेवानी छे मित्रों। तो मारियाने तीजा वर्षनू मळेलू व्याज बराबर नव हज़ार बसो एकसठ माइनस आठ हज़ार आठ सौ वीस माइनस करशो तो आपने रुपया चार सौ एकतालीस रुपया तीजा वर्षनू व्याज थशे बराबर। अने अगाउ आपणे गणतरी करी तो मारियाने बे वर्षनू अगाउनू आपणे जे गणतरी करवानी हती एना अंदर एने बे वर्षना अंते मारियाना नामे जे आठ हज़ार आठ सौ वीस जमा थशे एटले के व्याज मुद्दल साथे जमा थशे अने अहींया मारियानी त्रीजा वर्षनू मळेलू व्याज थशे चार चार सौ ने एकतालीस रुपया। तो आ दाखला नंबर सात पण आपणे अहीं पूर्ण कर्यो मित्रों। दाखला नंबर आठ है दाखला नंबर सात जो है तमारे होमवर्क में करवानो छे कारण के जेटलू गणित में सौ प्रयत्न तमे प्रयत्न करशो एटलू तमने वधारे आवडशे। तो दाखला नंबर सात सात जो आठ है एटले आठ तमारे होमवर्क में करवानो छे। हूँ दाखला नंबर नौ करावुं छुं मित्रों। नवमो दाखलो है एना अंदर चोपड़ी अंदर रकम में थोड़ी भूल आवेली है तो ई भूल से अँ बार एक दुतीयांश एटले साढ़ा बार टका आपने व्याजनो दर आपेलो छे। हाँ हाँ ये साची है परंतु पाठ्यपुस्तक में व्याजनो दर बार टका आपेल छे जे भूल छे तो ये आपणे अहींया मैं सुधारीने साढ़ा बार टका करी नाखी छे। हाँ एटले ए प्रमाणे आपणे गणतरी में लेशुं जेथी तमने ख्याल आवी जाए। चलो रकम छे दाखला नंबर नौनी जो राम रुपया चार हज़ार छन्नू साढ़ा बार टका प्रति वर्षना दरे व्याजे आपसे तो तेने अठार मासना अंते कुल केटली रकम मळशे। तो अहींया गणतरी पण अर्धवार्षिक चक्रवृत्ति व्याजनी छे बराबर। तो अँ खास आपने ध्यान रखू अर्धवार्षिक है एट आप प्रमाण गणतरी करवा है दौ वर्ष मे मूके तो आप छ छ महीने गणतरी थती हो छ प्लस बीजा छ एट्ले बार महीना पाचा बीजा छ एट्ले दौ वर्ष ओके। चलो गणतरी करिए अँ व्याजनी गणतरी अर्धवार्षिक करवा है मुदल पी बराबर चार हज़ार छन्नू व्याजन दर आर बराबर साढ़ा बार टका पण अहीं बार एक दुतीयांश एटले मिश्र अपूर्णाक ने अपूर्णाक में फिर बार दू चौवीस चौवीस प्लस एक एट्ले पच्चीस छेद में चार थी जैसे गणतरी आपणे आगळ वधारीए छीए। तो आगळ वधीए तो अहींया आपणी पासे मुदत टी बराबर अठार मास थशे अठार मास एटले के दोढ वर्ष। हाँ तो आपणे दोढ वर्ष एटले के छ प्लस छ प्लस छ एटले छ महीना बीजा छ महीना बार महीना बीजा छ महीना दोढ वर्ष एटले एन बराबर त्रण लेवामां आवशे ओके। चलो आपणे आगळ वधीए तो अहींया ए बराबर पी કૌંસમાં એક પ્લસ આરના છેદમાં સો ઉપર એન ઘાત સૂત્ર પરથી કિંમત મૂકી દઈએ છીએ પીની કિંમત મૂકી છે ચાર હજાર છન્નું અને આરની કિંમત છે પચીસના છેદમાં ચાર અને એન બરાબર ત્રણ મૂકી છે છેદમાં ચાર છે એને આપણે છેદમાં લઈ લીધા બીજા સ્ટેપમાં અને હવે ચાર ગુણ્યા સો એટલે ચારસો થઈ ગયા ચારસોનો આપણે લસા લઈ લઈએ એટલે ચારસો પ્લસ પચીસ એટલે કે ચારસો પચીસ છેદમાં ચારસો થઈ ગયા ને ઉપર ત્રણ ઘાત છે તો ત્રણ વાર લખશું તો ચાર હજાર છન્નું ગુણ્યા ચારસો પચીસના છેદમાં ચારસો ચાર ગુણ્યા ચારસો પચીસના છેદમાં ચારસો ગુણ્યા ચારસો પચીસના છેદમાં ચારસો મિત્રો મેં અહીંયા આવ્યો પાડે ચારસો પચીસના આવ્યો પચીસ ગુણ્યા સત્તર કરશું તો ચારસો પચીસ થશે અને અહીંયા ચારસો છે એટલે પચીસ ગુણ્યા સોળ કરશું તો આપણે ચારસો મળશે એવી રીતે મેં તમામના અવયવ પાડી નાખ્યા છે પચીસ પચીસને અહીંયાથી ઉડાડ્યા છે આ પણ પચીસને ઉડાડ્યા છે અને અહીંયા પણ પચીસને ઉડાડ્યા છે બરાબર। હવે હવે અહીંયા ચારસો છન્નું છે તો એના મેં અવયવ પાડ્યા છે કારણ કે સોળનો ઘન ચાર હજાર છન્નું થશે બરાબર ચાર હજાર છન્નું ચારસો છન્નું નહીં પણ ચાર હજાર છન્નું।
तो 16 × 16 × 16 कर अँ पास 17 × 17 × 17 ऊपर व्या है नीचे व्या 16 × 16 × 16 तो 16 आ उड़ी जैसे त्रे त्रण 16 अंश ने छेद में अपने वे 17 × 17 × 17 એનો ગુણાકાર લેશું તો ગુણાકારના અંતે આપને જવાબ મળશે 4913। તો ચક્રવૃત્તિ વ્યાજ મુદલ રૂપિયા 4913 મળે છે। તો રામને મુદલના અંતે મુદતના અંતે એટલે કે 1.5 વર્ષ પછી મુદતના અંતે રૂપિયા 4913 મળશે। તો આ ગણતરી થઈ ગઈ। हाँ बहु सरल अगाउ पण आपणे आज मुद्दा उपर चर्चा करी चूक्या छीए। हाँ सरल गणतरी थी। तो दाखला नंबर 9 जेवो गणावे ने एवो ने एवो दाखला नंबर 10 छे मित्रों। तो दाखला नंबर 10 पण आज रीते तमे 100 प्रयत्ने गणजो जेथी तमारो दाखलो छे वधारे दृढ़ थाय। तो हवे हूँ दाखला नंबर 11 लउं छूं मित्रों। दाखला नंबर 11 लउं छूं। हाँ आ दाखलो आ स्वाध्यायनो 8.3 नो छेलो दाखलो छे। बराबर एनी आपणे तमने स्पष्टीकरण आपी दईए। तमाम दाखलाओ छे, तमाम एनी समझण छे, तमाम सूत्रों छे, सूत्रोनो ख्याल छे, एनी नानी नानी बाबत छे, मैं तमाम बाबत छे ई तमने मैं याद राखवानी ज्यारे बाबत हती त्यारे मैं तमाम शीखवाड़ेलू छे। एटले तमाम दाखलाओ छे तमने सरल रहेशे परंतु प्रयत्न करवो पड़शे। जे हूँ होमवर्क में आपू छूँ तमे 100 प्रयत्न गणवानो प्रयत्न करशो तो तमने दाखलाओ सरळताथी आवड़ी जशे। तो मित्रों दाखला नंबर 11 रकम छे एक प्रयोगशाळा में एक प्रयोग में बेक्टेरिया नी संख्या प्रति कलाके 2.5% दरे वधती हती। जो पहला बेक्टेरिया नी संख्या 5,06,000 होय तो 2 कलाक पछी बेक्टेरिया नी संख्या केटली हशे। तो आपणे गणतरी करीए तो हाल में बेक्टेरिया नी संख्या छे 5,06,000 અને બેક્ટેરિયાની બેક્ટેરિયાનો વધારો 2.25% દર કલાકે થાય છે તો 2 કલાક પછી બેક્ટેરિયા શોધવાના છે। તો પી બરાબર એટલે કે આપણી પાસે મુદલ 5,06,000 છે, વ્યાજનો દર એટલે કે 2.5% છે। હા એ 2.5% આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5/2% થશે અને ટી મુદત 2 કલાક છે तो अपने अँ एन बराबर पण 2 लेशुं। तो सूत्र अपनी पास है ए बराबर पी कौंस में 1 + r/100 उपर एन घात। तमाम किंमत है आना अंदर मूकी दई छी। अँ अपनी पास आर से 5/2 लेवानो छे, 2 ने 5/2 लीधा है एने छेद में मूकसूँ एटले 5/2 × 100 थी जैसे। तो 2 × 100 एटले 200 थशे। अँ लसा लेशूँ तो शूँ थशे 200 + 5 एट के 205/200 उपर 2 घात। हाँ कारण के एन बराबर 2 एटले के 2 कलाक अंते पूलू थाय छे। तो हवे आपणे प्रिंसिपल पी बराबर 5,06,000 × हवे अहींया 205 ना आपणे अवयव पाड़ी नाखी एटले 41 × 5 थशे अने अहींया 200 ना अवयव पाड़ीए तो 40 × 5 थशे, 5 उड़ी जशे 41/40 उपर 2 घात छे 2 वखत लखवू पड़शे। तो हवे आपणे अहींया जोईए छीए 2 मिंडा अहींयाथी उड़ाड़ी दीधा मैं। तो हवे ऊपर आपणी पासे वधशे 5,060 × 41 × 41 / 4 × 4 छे तो अहींयाथी उड़ाड़ीए तो 1,265 + 5,060 थई जशे। तो हवे आपणी पासे अंशमां छे 12,065 × 41 × 41 अने छेदमां छे 4 એનું આપણે જ્યારે ગણતરીમાં ઉકેલ લેશું ત્યારે એની કિંમત મળશે અહીંયા આપને 5,31,616.25। આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 અંદાજિત હશે। તો આ દાખલો પણ બહુ સરળ હતો મિત્રો। આપણે જોયું કે રકમ આપેલી છે એ અનુસંધાન અને અગાઉ આપણે જે મેળવેલ સમજણના અનુસંધાને આપણે સૂત્રમાં કિંમત મૂકી અને ગણતરી કરી ત્યારે આ દાખલાનો આપને જવાબ મળ્યો 5,31,616 બેક્ટેરિયાની સંખ્યા મળી છે। તો આ દાખલો અહીં પૂર્ણ થાય છે મિત્રો। તો આ સ્વાધ્યાય પણ અહીં પૂર્ણ થશે। તો અગાઉ જે તમને દાખલાઓ મેં હોમવર્કમાં આપ્યા છે એ તમામ હોમવર્કમાં આપેલ દાખલા 100 પ્રયત્ને ગણજો અને સૂત્રો કેવી રીતે મેં કિંમત મૂકી અને તમને સમજણ આપી છે એ પણ સમજી અને દાખલાઓ તમે બધા દ્રઢ કરજો એવી આશા રાખું છું અને અહીં ચેપ્ટર પણ પૂર્ણ કરું છું। આભાર, ધન્યવાદ, થેન્ક યુ।